सायण सुगर संचालित जीवन रक्षा हॉस्पिटल में लगावेला स्व बाबू काकानी प्रतिमा हटावाना बाबते विवाद शुरू थयो हतो। जो कि जीवन रक्षा हॉस्पिटलना माजी मंत्री जयेश पटेल प्रतिमा ने लई सायण सुगरना चेरमेन राकेश पटेल पर प्रतिमा हटावा बाबते आक्षेपो कर्या हता। प्रतिमा हटावाने लई बाबू काकानो अपमान गणावी संचालकों पर बेदरकारी आक्षेपो कर्या हता। जो के तेने बचावमां सायण सुगरना वर्तमान प्रमुख राकेश पटेल जयेश पटेलना आक्षेपोने पायाविहोणा गणाव्या हता। बाबू काका सायण सुगरना माजी चेरमेन हता। तेओना समयमां जीवन रक्षा हॉस्पिटलनी स्थापना करवामां आवी हती। आ हॉस्पिटल त्यारथी लई आज दिन सुधी आ विस्तारना खेडूतोने गरीबो माटे आशीर्वाद रूप साबित थई छे। बाबू काका आज हयात नथी पण तेमनी यादमां हालना वर्तमान सायण सुगरना चेरमेन राकेश पटेले 1 માર્ચ 2020 रोज स्व बाबू काकाना मित्र अने सहकारी आगेवानना हस्ते बाबू काकानी प्रतिमानुं अनावरण करवामां आव्युं हतुं। परंतु हालमां जीवन रक्षा हॉस्पिटलनुं रिनोवेशन काम चालतुं होवाथी बाबू काकानी प्रतिमाने मूळ जग्याथी हटावी हॉस्पिटलना एक रूममां सुरक्षित मूकवामां आवी छे। परंतु जीवन रक्षाना माजी मंत्री जयेश पटेल द्वारा प्रतिमा हटावाने लईने संचालकोनी बेदरकारी अने बाबू काकानो अपमान गणावी विरोध नोंधाव्यो छे, जेने लईने सायण सुगरना वर्तमान चेरमेन राकेश पटेले पण पोतानी प्रतिक्रिया आपता जयेश पटेलना आक्षेपने पायाविहोणा गणावी संचालकोनो बचाव करता जणाव्युं छे के हालमां जीवन रक्षक હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પ્રતિમા પર ધૂળ પડવાના કારણે બાબુ કાકાની પ્રતિમાને મૂળ જગ્યા પરથી હટાવી હોસ્પિટલના એક રૂમમાં સુરક્ષિત મૂકવામાં આવી છે। રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ બાબુ કાકાની પ્રતિમાને માન સન્માન સાથે મૂળ જગ્યા પર પુનઃસ્થાપિત કરવામાં આવશે। જયેશ પટેલ માજી માનનીય મંત્રી જીવન રક્ષા હોસ્પિટલના સંચાલકો તરફથી દિવંગત આત્મા બાબુ કાકાની પ્રતિમાને જે રીતે દૂર કરવામાં આવી છે અને કારણે સમગ્ર સમાજમાં ભારે આક્રોશ છે। સ્વર્ગસ્થ બાબુ કાકાની વાત કરીએ તો એમણે સમગ્ર ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના અને ખાસ કરીને કપાસની સહકારી પ્રવૃત્તિના પ્રણેતા હતા। એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર સહકારી પ્રવૃત્તિ સાથે સાથે આરોગ્ય અને શિક્ષણની પ્રવૃત્તિનો પણ ઘણો મોટો વ્યાપ થયો હતો। સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં નાનામાં નાનો માણસ આરોગ્યની સેવા મફતમાં લઈ શકે, શિક્ષણ સારામાં સારું મળે એ એમનો ખાસ ઉદ્દેશ હતો। એના અનુસંધાનમાં એમણે 1997માં મોઈ બાપુની રામકથા કરીને આ જીવન રક્ષા હોસ્પિટલ લગભગ 80 બેડની હોસ્પિટલ એમણે બનાવી હતી અને એની સાથે સાયન્સ સુગર ફેક્ટરીના સભાફરો પણ ટન દીઠ પૈસા આપીને કલ્યાણ ફંડમાં ખૂબ જ મોટા ફાળાથી આ હોસ્પિટલ ખૂબ જ ધમધમતી હતી અને એમની યાદમાં એમની પ્રતિમા લગભગ 1.5 વર્ષ પહેલાં જીવન રક્ષા હોસ્પિટલમાં અમે મૂકી હતી। પણ હાલના સંચાલકોએ પોતાની મનમાની કરીને રિનોવેશનના નામે જે રીતે પ્રતિમાને એક રૂમમાં મૂકી દઈને ભારે અપમાન કર્યું છે, કોઈપણ સંજોગોમાં આ સમાજ ચલવી લેવાનો નથી। એમની મનમાની પોતાની મનમાની કરવાના ઈરાદાથી અને ખાસ કરીને જ્યારે જે પ્રમાણે જીવન રક્ષા હોસ્પિટલમાં બાબુ કાકાની પ્રતિમાની વાત ભૂતકાળના મંત્રી જયેશભાઈ કરી રહેલા છે, એ બાબુ કાકાનું અપમાન નથી, એક સંસ્થાનું અપમાન છે। અને જયેશભાઈ પોતાની લીટી લાંબી કરવા માટે સંસ્થાની લીટી ટૂંકી કરવા જઈ રહેલા એવું મને લાગે છે। અમે તો બાબુ કાકાની પ્રતિમાનું અનાવરણ માનભેર સન્માનભેર કરેલું અને જે પ્રમાણે બાબુ કાકાના વિચારો હતા કે જીવન રક્ષા હોસ્પિટલ આજુબાજુની જનતા માટે ખૂબ જ ઉપયોગી નીવડે અને એના માટે ઉત્તરોત્તર અમે કામગીરી કરી રહેલા છીએ અને આપ જાણો છો તે પ્રમાણે જે પ્રમાણે જીવન રક્ષા હોસ્પિટલનું રિનોવેશન કરી રહેલા છે એના ભાગરૂપે અમે બાબુ કાકાની પ્રતિમાનું ઉત્થાન કરીને એને એક વ્યવસ્થિત જગ્યા પર મૂકેલ છે, કોઈ રસ્તા પર મૂકેલ નથી અને એ પ્રતિમાનું ફરીથી અમે માનભેર અનાવરણ કરીશું અને એમના જે વિચારો છે એ વિચારોને આગળ ઉત્તર ઢપાવવાની કોશિશ કરીશું। પરેશ પ્રજાપતિનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સ્કીમ।